मारा हिंदुस्तान ना प्रत्येक व्यक्ति ना एम्पावरमेंट माटे डिजिटल मूवमेंट नो उपयोग करवो छे। मारा गुजरात ना युवाओं ने पण मोबाइल नी ताकत डिजिटल ताकत अने तमे विचार करो साहेब। हमणा दिल्ली में एक कार्यक्रम हतो, 22 देशना विद्यार्थी आया था, 22 देशना हेकेथोन हतो, भारतना ने ए 22 देशना। आ 22 देशना विद्यार्थियों ने आश्चर्य हतुं के भारत में डेटा आ मोबाइल फोन आटलो सस्तो छे, ए एमना माटे आश्चर्य हतुं। आजे तमारे सगावालाने फोन करवो होय, कोई घर नहीं बहार गयु होय तो कलाकों सुधी फोन पर बात करो, रुपयानुं बिल आवे ज भाई, कोई बिल आवे छे। हवे तो वीडियो कॉन्फरन्स करो तो ए हाँ, पछी मन थाय भणवू होय तो मोबाइल थी फोन भरे, वीडियो जोए तो व्हाट्सअप करवू होय। आजे आ बधुं सस्तुं करी नाख्युं भाई, एना कारणे एने दुनिया में जे कंई माहिती जोईती कॉमन सर्विस सेंटर उभा कर्या, एना कारणे गरीब माणसने बधी सुविधा डिजिटल मळवा माँडी। आजे लोकोने रोजगार मळ्या, 4 लाख जेटला कॉमन सर्विस सेंटर, अने आ डिजिटल इंडिया छे एनो बीजो एक लाभ थवानो छे। आवनारा दिवसोमां कंई मांदगी आवी तो तमे मोबाइल फोन थी एनी विगतो लईने शहर में बैठेला मोटा मोटा डॉक्टर की तात्कालिक सारवार लई शको, पछी हॉस्पिटल लई जवानो टाइम मळे एटले लई जईए, पर तात्कालिक आ तमारा मोबाइल फोन थी आ थवानुं छे भाई। आ काम अने आना कारणे तमारा खिस्सामां जो कांग्रेस होत तो आ मोबाइल फोननुं तमारुं बिल 4 થી 5 હજાર રૂપિયા મહિને આવતું હોત, એ પે ભાવ હતા એમના જમાનામાં। આપણે અહીં એના ભાવ ઘટાડી નાખ્યા, આજે 100-150 રૂપિયાના બિલમાં તમારા મોબાઈલ જગાય જક્કા ચર ચાલે છે આપણો। અને હવે તો 5G લોન્ચ થઈ ગયું ભૈયા, 2G 4G માંથી બહાર નીકળ્યા અને 5G માં આપણે પહોંચી ગયા। અને 5G ના કારણે તો હવે સુવિધાઓ એટલી, અને 5G એટલે શું ખબર છે, 4G અને 5G માં ફરક શું? 4G એટલે સાયકલ અને 5G એટલે વિમાન, આટલો બધો ફરક છે। તમારા હાથમાં જેવું તમે ચાલુ કરશો એટલે ખબર પડશે કે કેટલી બધી તમારી તાકાત વધી ગઈ છે, અને એનો બહુ જ મોટો લાભ આપણને મળવાનો છે। અહીંયા હું આવ્યામાં જ્યારે 2 મિનિટ મોડો પડ્યો, મોડો એટલા માટે પડ્યો કે 2 આદિવાસી બાળકોને મળવું હતું, એકનું નામ અવી અને બીજાનું નામ જય, અહીંયા બેઠા હશે કદાચ। અવી 9માં ભણે છે અને જય 6ઠામાં ભણે છે, આદિવાસી સંતાનો છે બધે, આપણા અહીંયા પડોશમાં જ છે। એ બે ભાઈ બહેનના, એ બંને ભાઈઓના માતા પિતા આજથી 6 વર્ષ પહેલાં ગુજરી ગયેલા બીમારીના કારણે। આપ વિચાર કરો, 6 વર્ષથી આ બે ભાઈ, એ વખતે એની ઉંમર હશે 8 વર્ષ અને બીજાની ઉંમર હશે 2 વર્ષ। આ ભાઈ એકબીજાને મદદ કરે, એકબીજાને મોટા કરે, જાતે રાંધે જાતે ખાય, ઘર નહીં કાંઈ નહીં। એક કોઈ વિડીયો મેં જોયો, મારા ધ્યાને આવ્યો અને મને થયું કે અરે આ દશા, એટલે મેં અમારા સીઆર પટેલને ફોન કર્યો, મેં કહ્યું ભાઈ આ 2 દીકરાઓની ચિંતા આપણે કરવાની છે। તમને જાણીને આનંદ થશે, મારા આદિવાસી 2 દીકરાઓ જેમને મા બાપ નથી, દિલ્હીમાં હું બેઠો તો એમને ખોટ ના સાલવા દીધી, ઘર બનાવી દીધું, ઘરમાં પંખો કોમ્પ્યુટર ટીવી બધી વ્યવસ્થા થઈ ગઈ, એટલે આજે બાળકો મળવા આવ્યા હતા। મેં એમને કહ્યું તમારે જ્યાં ભણવું હોય એ લઈ જાય, મેં કહ્યું શું કરવું છે, એ કે મારે કલેક્ટર બનવું છે, બીજું કે મારે એન્જિનિયર બનવું છે। સાહેબ જેના મા બાપ નથી, જેણે જાતે મહેનત કરીને રોટલા શેકીને 6 વર્ષની ઉંમરે જિંદગી શરૂ કરી છે, એ છોકરા જ્યારે આજે દેશના પ્રધાનમંત્રીની બાજુમાં ઊભા રહીને આ સંકલ્પ અને સપના જોતા હોય ને તો મને પણ મારી જાત ઘસવાનો આનંદ આવતો હોય છે। મને આનંદ થયો આજે આ 2 દીકરાઓને મળીને,
बहुत नानी उम्र ना था बिचाराओं ने बीजी कहीं खबर नहीं मुसीबत में जिंदगी केवी रीते काढ़ी हे हूँ कल्पना कर सकू छु पे आज सरस मजा घर एमने आप दीदी है बधी व्यवस्था उभी कर दीधी है बाड़क भणी गणी आग जाए यनी चिंता हूँ करते रही से मारो पक्को विश्वास है भाई।